નમસ્કાર દર્શક મિત્રો, વેત્રવેની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શનમાં હું ખુશાલી આપનું સ્વાગત કરીશું. ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ કે જેમાં રાશિ મંડળની બાર રાશિ વિશે જાણીશું, સાથે જ પંચાંગ વિશે, દિન વિશેષ વિશે અને સૌથી મહત્વની વાત કે આપના આજે કોર્સ લેશું અને સાથે જ આજે ફાધર્સ ડે પણ છે એટલે તેના વિશે પણ ચર્ચા કરીશું. અને આ તમામ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં હાલ ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીના સ્ટુડિયોમાં. ઘણા દિવસો બાદ આપની સાથે મુલાકાત થઈ રહી છે મારી. આજનું શરૂઆત કરીશું, આજનું પંચાંગ શું કહી રહ્યું છે. શ્રી ગણેશાય નમઃ. યા કુંદૈન ઋતુસાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રામૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસનમ, યા બ્રહ્મા સ્ચ્યુત શંકર પ્રબુધિર દેવૈ સદા વંદિતા, શામાં પાદુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાં પહા. રવિ રન્નાદીના ચરણોમાં નમસ્કાર કરી આપ સૌ દર્શક મિત્રોને સુપ્રભાત. જય ગણેશ. પંચાંગ જોઈએ આજે તો. જેઠ મહિનો છે આજે, શુક્લ પક્ષની ચતુર્થી છે, નક્ષત્ર છે આશ્લેષા, વ્યાઘ્રાત યોગ અને વિષ્ટિ નામનું કરણ. આશ્લેષા નક્ષત્રનું પ્રથમ ચરણ મતલબ કર્ક રાશિ. કર્ક રાશિ એટલે ડ અને હ જેના અક્ષર છે એ કર્ક રાશિવાળા જાતકો માટે દિવસ આજનો ખૂબ જ મંગળમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કર્ક રહેશે, આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય એના માટે વિધિ વિધાન માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. ચોક્કસ આજનું દિન વિશેષ માં શું કહેશો આપ મહેન્દ્રભાઈ? આપે કહ્યું એ પ્રમાણે આજે ગુજરાતીમાં કહીએ તો પિતૃદિન છે. પિતા પિતામહશ્ચેવ તથૈવ પ્રપિતામહ. પિતા, પ્રપિતા અને વૃદ્ધ પ્રપિતા આ ત્રણ પેઢીના ગુણ હંમેશા આપણા જીવનમાં ઉતરતા હોય છે. અને એટલા માટે જેમ કહેવાય છે કે પૃથ્વીના જીવતા અને જાગતા કદાચ કોઈ જો દેવ હોય તો એ માતા પિતા છે. પણ સાહિત્યમાં અને શાસ્ત્રમાં માતા વિશે તો લખાયું છે, પિતા વિશે બહુ જ લખાયું છે, પણ આપણા સુધી એ પહોંચ્યું નથી. કારણ કે કદાચ દેખાતું થળ જો પવિત્ર હશે, દેખાતું થળ મજબૂત હશે અને દેખાતું થળ જો તમને દરેક રીતે ગમતું હશે તો એની પાછળ મૂળિયાઓ કારણરૂપ છે. કારણ કે મૂળિયા વગર થળ દેખાય નહીં, થળ વગર ઝાડ થાય નહીં. કારણ કે પાંદડા હોય વૃક્ષની અંદર જે બધા ખીલેલા બધા દેખાતા હોય બહારથી, પણ મૂલમ નાસ્તી કોતો શાખા, જો મૂળ ન હોય તો શાખા ક્યાંથી થાય. અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે મૂડીઓ છે ને પિતા છે, આખા પરિવારને એક સાથે જોડી રાખવાનું કામ પિતા કરે છે. આજ આ દિવસ આપણા માટે બરાબર છે, પણ આપણા માટે તો કાયમ સંસ્કૃતિ આપણું એવું કહે છે કે પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવની આ સંસ્કૃતિ છે. સવારમાં ઉઠીએ અને માતા અને પિતાને નમસ્કાર કરતા હોઈએ છીએ. પણ એમ કહેવાય છે કે બાપનું ઢાંકણ બેટળો અને ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભોદરો, આ ઉતારે ભવપાર. બાપને જો બેટાનો સહકાર મળે અને બેટાને જો બાપનો સહકાર મળે તો એમ કહેવાય છે કે આ ભવપાર ઉતરવા માટે સૌથી વધારે શ્રેષ્ઠ આ એક સાધન માનવામાં આવે છે. તો આ બાપ દીકરાનો જે પ્રેમની વાત છે, કદાચ આપણે વર્તમાન કાળે ક્યાંક ને ક્યાંક થોડી ચૂકાઈ જતી હોય એવું લાગતું હોય છે. કારણ કે ફક્ત અને ફક્ત પોતાનો એક વ્યવહાર પૂરો કરવો, ફક્ત અને ફક્ત પોતાનું એક કર્તવ્ય પૂરું કરવું, એટલું જ નહીં, બાપના તમામ ગુણો એમ કહેવાય છે કે દીકરામાં આવે છે. અને એટલા માટે એમ કહેવાય કે વડ એવો ટેટો અને બાપ એવો બેટો, માટી એવી ઠીકરી અને માં એવી દીકરી. તો આ વસ્તુ પણ અહીંયા બાપની સાથે દીકરાને જોડીને કહેવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે પિતૃદેવો ભવની સંસ્કૃતિ જ્યારે આપણા શાસ્ત્રમાં આપતા હોઈએ ત્યારે પિતાના જે તમામ સંસ્કારો છે એ દીકરામાં ઉતરતા હોય છે. અને એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે બેટો જો બાપ ત્રણા ચીલે ચાલે નહીં તો જનની કાઉં જણે, એ તો વરવું લાગે વેરડા. હે, જે દીકરો બાપના સંસ્કારોને, જે દીકરો બાપના અધૂરા અરમાનોને પૂરા કરે છે એને દીકરો કહેવાય. કારણ કે જેને દી વાળે એ દીકરા કહેવાય અને છો વાળી નાખે એને છોકરા કહેવાય. બાપને દેવું કરાવડાવે, ઉંમર થઈ ગયા છતાંય નોકરી ધંધામાં ધ્યાન ના આપે, જ્યારે ને ત્યારે રખડ્યા કરે, ભણવા સમયે ભણવામાં ધ્યાન ના આપે, વ્યવસાય કરવાનો હોય, નોકરી કરવાની હોય ત્યારે યોગ્ય રીતે પોતાની કારકિર્દીને ન ઘડે, આવા દીકરાઓ બાપ માટે દીકરા નહીં પણ છોકરા બનતા હોય છે. તો આજના દિવસે દીકરો બની અને બાપને વ્હાલ કરો. કારણ કે દીકરો બાપને જ્યારે વ્હાલ કરશે ત્યારે આપણા માટે ખરો પિતૃદિન હશે. કારણ કે આમ તો દરેક દિવસ આપણા માટે પિતૃદેવો ભવ છે, પણ આજનો જ્યારે ફાધર્સ ડે છે ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીએ કે પિતાને પિતા નહીં, પિતાને પરમેશ્વર માનીને જે વ્યક્તિ આગળ વધે એના માટે જીવનમાં ખૂબ જ ઉજળી તકો મળતી હોય છે. કારણ કે માનો પ્રેમ દેખાય છે, પિતાનો પ્રેમ દેખાતો નથી. પણ અદ્રશ્ય તો આપણો શ્વાસ પણ છે, પ્રાણવાયુ પણ છે, છતાં શ્વાસ લઈએ જ છીએ, પ્રાણવાયુ લઈએ જ છીએ, જીવન ચાલે જ છે. એ જ રીતે આ સુગંધ પિતાની આપણા જીવનમાં આપણને અહર્નિશ પ્રાપ્ત થતી રહે. કદાચ આપણા પિતા હયાત ન હોય તો એના ફોટાને પણ આજના દિવસ માટે, એક દિવસ માટે તો પગે લાગી લેજો, એના સંસ્કારોને જોજો. જીવનમાં એક નવી ઉર્મી, જીવનમાં એક નવો ઉમંગ અને એક નવો ઉજાસ આવે, આવા પિતાના ગુણો હંમેશા બાળકોને પ્રાપ્ત થતા રહેતા હોય છે.